एवरीवन, माय नेम इज़ मिसेस रिद्धि पटेल एंड टुडे वी विल सी द रिमेनिंग पोर्शन ऑफ सेंट्रल नर्वस सिस्टम. ओके, प्रीवियसली वी हैव सीन अबाउट द न्यूरॉन्स. ओके, एन इंट्रोडक्शन ऑफ नर्वस सिस्टम. ओके, मोटर नर्व डिवीजन वी हैव सीन एंड सेल एंड टिश्यूज ऑफ द नर्वस सिस्टम एंड स्ट्रक्चर ऑफ न्यूरॉन. ओके, सो टुडे वी विल सी द फंक्शन ऑफ नर्वस सिस्टम. ओके, सो फर्स्ट फंक्शन इज सेंसरी फंक्शन. Sensory receptors gather information. Information is carried to the CNS. Okay, जे पन sensory जे receptors है, बराबर nervous system नी अंदर जे sensory receptors है, ये शू करते तो जेटली पन information असे बधी भेगी करते, बराबर gather the information and information is carried to the CNS. तो जे पन information भेगी करी असे, बराबर तो ये क्या सुन्दी लाई जासे, तो CNS, central nervous system सुन्दी. Second है motor function. ओके, सो व्हाट इज मोटर फंक्शन? डिसीजंस आर एक्टेड अपॉन इम्पल्सिस आर कैरीड टू इफेक्टर्स. ओके, जे पण डिसीजंस हसे, बराबर तो मोटर फंक्शन नो मेन फंक्शन शू छे, तो जे पण डिसीजंस हसे ए शू करशे, तो इम्पल्सिस द्वारा कैरीड आउट थशे. ओके, नेक्स्ट है इंटरगेटिव फंक्शन्स. ओके, तो सेंसरी इन्फॉर्मेशन यूज टू क्रिएट, हवे ज्यां इंटरगेटिव फंक्शन नी अंदर छे, तो जे पण सेंसरी इन्फॉर्मेशन हशे, बराबर तो ए शू क्रिएट करशे, तो सेंसेशन्स, मेमरी, थॉट्स अने डिसीजन्स. तमे पण जोयुं हशे के आपणने कंई वाग्यू हशे तो आपणने एनुं सेंसेशन थशे के मन पर्टिक्युलरली, मतलब हेड इंजुरी थई छे, कोई आममां लागी गयुं छे के कोई पगमां लागी गयुं छे. ओके, तो ए सेंसेशन थाय छे. हवे छे मेमरी, तो आपणे એવું પણ મેમરીની અંદર ફિટ થઈ જતું હોય છે કે બાળપણમાં સપોઝ કઈ વસ્તુ ઇન્સિડન્ટ બની ગયો હશે, કોઈ ઇવેન્ટ હશે, તો એ અત્યાર સુધી આપણને યાદ હશે. ઓકે, દેટ ઇઝ મેમરી. થોટ્સ, તો આપણે ક્યારેક ફ્લાઇટ ઓફ આઈડિયા, લાઈક લેક્ચર્સની અંદર આપણે ફ્લાઇટ ઓફ આઈડિયામાં પહોંચી ગયા હશું કે મેમ કે સર કંઈ લેક્ચર લેતા હશે અને આપણે આપણા વિચારોમાં જ હશું, તો એ પણ શું છે? તો સેન્સરી ઇન્ફોર્મેશન છે. ઓકે, અને ડિસિઝન્સ કે આપણે અમુક વખત એવું હશે કે મતલબ બે હાથ છે, તો એકમાં કેક છે અને એકમાં પેસ્ટ્રી છે, તો શું લઉં આપણે વિચારીને, મતલબ ડિસિઝન્સ ના લઈ શકીએ, પણ ક્યારેક પ્રોમ્પ્ટ ડિસિઝન્સ પણ આપણે લેતા હોઈએ છીએ, બરાબર. સો વોટ ઇઝ ધીસ? ધીસ ઇઝ ઇન્ટરગેટિવ ફંક્શન્સ. ઓકે, સો ઇન્ટરગેટિવ ફંક્શન્સ ઇન્ક્લુડ સેન્સેશન્સ, મેમરી, થોટ્સ એન્ડ ડિસિઝન્સ. ઓકે, નેક્સ્ટ વી વિલ સી ધી એક્ઝોન્સ. ઓકે, તો મેઇનલી બે રીતના હોય છે, એક તો વ્હાઇટ મેટર એન્ડ સેકન્ડ એક્ઝોન્સ છે ગ્રે મેટર. ઓકે, ફર્સ્ટ છે વ્હાઇટ મેટર, સેકન્ડ છે ગ્રે મેટર. ઓકે, સો વોટ ઇઝ વ્હાઇટ મેટર એન્ડ વોટ ઇઝ ગ્રે મેટર? તો વ્હાઇટ મેટર કન્ટેન્સ માઇલિનેટેડ એક્ઝોન્સ, બરાબર. જે પણ વ્હાઇટ મેટર એક્ઝોન્સ છે, તો એ શું કન્ટેન કરે છે? તો માઇલિનેટેડ એક્ઝોન્સ કન્ટેન કરે છે એન્ડ કન્સિડર્સ ફાઇબર ટ્રેક્સ. ઓકે, તો વ્હાઇટ મેટરની અંદર શું આવશે? તો કન્ટેન્ટ્સ માઇલિનેટેડ એક્ઝોન્સ છે અને કન્સિડર્ડ ફાઇબર ટ્રેક્સ છે. ઓકે, હવે ગ્રે મેટરની અંદર શું છે? તો કન્ટેન્ટ્સ અનમાઇલિનેટેડ સ્ટ્રક્ચર્સ છે. ઓકે, વ્હાઇટની અંદર માઇલિનેટેડ એક્ઝોન્સ છે, જ્યારે ગ્રે મેટરની અંદર અનમાઇલિનેટેડ સ્ટ્રક્ચર્સ છે, સેલ બોડીઝ અને ડેન્ડ્રાઇટ્સ છે. ઓકે, તો એક્ઝોન્સની અંદર મેઇનલી ટુ છે, વ્હાઇટ મેટર અને ગ્રે મેટર. હવે જે વ્હાઇટ મેટર છે એમાં માઇલિનેટેડ એક્ઝોન્સ છે અને બીજું શું છે? તો ફાઇબર ટ્રેક્સ છે. જ્યારે ગ્રે મેટરની અંદર શું છે? ટોટલી ઓપોઝિટ, અનમાઇલિનેટેડ સ્ટ્રક્ચર છે અને એ શું કન્સિસ્ટ કરે છે? તો સેલ બોડી અને ડેન્ડ્રાઇટ્સ જે છે એને શું કહેવામાં? તો ગ્રે મેટર. ઓકે, નેક્સ્ટ ઇઝ નર્વ ઇમ્પલ્સિસ. ઓકે, તો હવે આ જે નર્વ ઇમ્પલ્સ છે, બરાબર, એ જે નર્વ છે, બરાબર, તો એની દ્વારા ઇલેક્ટ્રિક વેવની અંદર જાય છે. આપણે કાલ ન્યુરોનની ડેફિનેશનમાં જોઈ ગયા. ઓકે, તો ન્યુરોન્સ આર કોમનલી રિફર ટુ એઝ નર્વ સેલ્સ. ઓકે, તો ન્યુરોન્સને શું કહેવામાં આવે છે? તો કોમનલી રિફર્સ ટુ એઝ નર્વ સેલ્સ. ધ બંડલ્સ ઓફ એક્ઝોન્સ બાઉન્ડ ટુગેધર આર કોલ્ડ નર્વ્સ, બરાબર. હવે બંડલ્સ ઓફ ન્યુરોન્સ, બરાબર, બંડલ્સ ઓફ એક્ઝોન્સ જે હશે, બરાબર, અને ટુગેધર હશે, મતલબ બાઉન્ડ ટુગેધર, બરાબર, એક આખું ઝુમખું બનતું હશે, તો એને શું કહેવામાં આવે છે? તો નર્વ્સ. વોટ ઇઝ નર્વ્સ? તો ધી બંડલ ઓફ એક્ઝોન્સ બાઉન્ડ ટુગેધર ઇઝ કોલ્ડ નર્વ્સ. ઓકે, અગેન આઈ એમ ગોઈંગ ટુ રિપીટ, ધી બંડલ્સ ઓફ એક્ઝોન્સ બાઉન્ડ ટુગેધર કોલ્ડ નર્વ્સ ફોર સર્વાઈવલ. ઓકે, દેટ ઇઝ ફોર FOR, ફોર સર્વાઈવલ દે નીડ કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ ઓક્સિજન એન્ડ ગ્લુકોઝ. ઓકે, સો તો અહીંયા ફોર FOR ફોર સર્વાઈવલ
they need continuous supply of oxygen and glucose. હવે એ લોકોને વધારે સર્વાઈવ કરવા માટે શું જરૂરી છે? તો કન્ટિન્યુઅસ સપ્લાય ઓફ ઓક્સિજન અને ગ્લુકોઝ. ઓકે, હવે જે આ ન્યુરોન છે એને જીવતું તો રહેવું પડશે, હવે મતલબ વધારે પડતું સર્વાઈવ થવું હશે બરાબર, જ્યારે ઇમ્પલ્સિસને ઇમ્પલ્સિસ પહોંચાડવા માટે. તો એ લોકોને સર્વાઈવ રહેવા માટે કંઈક તો જોઈએ. લાઈક હ્યુમન બિંગ્સને શું છે? તો હવા, પાણી, ખોરાક, બેઝિક નીડ. તો જે નવની બેઝિક નવ્સની બેઝિક નીડ છે બરાબર સર્વાઈવલ માટે, એ કઈ છે? તો ઓક્સિજન એન્ડ ગ્લુકોઝ. ઓકે, દેટ ઇઝ ઓક્સિજન એન્ડ ગ્લુકોઝ છે. ઓકે, ન્યુરોન્સ જનરેટ એન્ડ ટ્રાન્સમિટ ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ કોલ્ડ એક્શન પોટેન્શિયલ. ઓકે, હવે આ જે ન્યુરોન છે એ શું કરે છે? તો જે પણ ઇમ્પલ્સિસ છે, ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ બરાબર, એને જનરેટ અને ટ્રાન્સમિટ કરે છે બરાબર. હવે આ એક્શનને શું કહેવાય છે? તો પોટેન્શિયલ. ઓકે, જે ન્યુરોન્સ છે બરાબર, એ લોકો શું કરે છે? તો ઇલેક્ટ્રિકલ ઇમ્પલ્સિસ જનરેટ એન્ડ ટ્રાન્સમિટેડ બરાબર. ધીસ એક્શન ઇઝ કોલ્ડ પોટેન્શિયલ. ઓકે, નેક્સ્ટ ઇઝ નર્વ ઇમ્પલ્સિસ કેન બી ઇનિશિયેટેડ ઇન અ રિસ્પોન્સ ટુ સ્ટિમ્યુલેટ બરાબર. હવે બે રીતનું સ્ટિમ્યુલેટ કરશે જે નર્વ ઇમ્પલ્સિસ છે બરાબર. હવે ઇમ્પલ્સિસ ઇલેક્ટ્રિક વેની અંદર આપતા હશે બરાબર, તો એકબીજાનો મેસેજ પહોંચાડતા હશે નર્વ ઇમ્પલ્સિસ બરાબર. જે પણ મેઇનલી નર્વસ સિસ્ટમની અંદર શું છે? તો ઇન્ફોર્મેશન ગેધર કરે છે અને એકબીજા સાથે પહોંચાડે છે બરાબર, એક્સચેન્જ કરે છે ઇન્ફોર્મેશન. ઓકે, તો હવે આ નર્વ ઇમ્પલ્સિસ છે તો એ શું ઇનિશિયેટેડ કરે છે? તો કેન બી ઇનિશિયેટેડ ઇન અ રીઝન્સ ટુ સ્ટિમ્યુલેટ બરાબર. શું સ્ટિમ્યુલેટ કરવા માટે ઇનિશિયેટ થાય છે? તો એક તો આઉટસાઇડ ધી બોડી અને ઇનસાઇડ ધી બોડી બરાબર. હવે આઉટસાઇડ ધી બોડીની અંદર, ફોર એન એક્ઝામ્પલ, ટચ, લાઇટ અને વેવ્સ બરાબર. આઉટસાઇડ ધી બોડી મતલબ આપણી હ્યુમન બોડી છે એની આઉટસાઇડનું કોઈ સેન્સેશન હશે બરાબર. હવે આપણી હ્યુમન બોડીની આઉટસાઇડથી કોઈ આપણને ટચ કરશે, કોઈ વ્યક્તિ આપણી બાજુમાં આવીને ઊભું રહ્યું હશે ને આપણને ટચ કરશે, તો આપણને તરત માઇન્ડની અંદર બ્લિંક થાય છે કે આણે મને ટચ કર્યું, રાઈટ? સો એ આઉટસાઇડ ધી બોડી. પછી લાઇટ, સપોઝ લાઇટ છે, રાત્રે આપણે ડ્રાઈવ કરતા હોઈશું અને સામે વ્હીકલનું પણ લાઇટ હશે તો આપણને દેખાશે કે અહીંયા લાઇટ આવે છે. ઓકે, અને વેવ્સ. હવે ઇનસાઇડ ધી બોડી, હવે આ જે છે ઇનસાઇડ ધી બોડી, દેટ મીન્સ કે આપણે બોડીની અંદર ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ CO2 ઇન ધી બ્લડ. ઓકે, તો જે પણ હવે બ્લડ છે બરાબર, એ O2 અને CO2 ને કેરી કરે છે, રાઈટ? બ્લડની અંદર શું હોય છે? O2 અને CO2 બરાબર. હવે એક પ્યુરિફાઈડ બ્લડ હશે અને એક અનપ્યુરિફાઈડ બ્લડ હશે. ઓકે, તો જે ઇનસાઇડ ધી બોડી છે તે જે નર્વ ઇમ્પલ્સ છે શું કરે? તો ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ CO2 ઇન ધ બ્લડ ઇટ કોઝ ડિફિકલ્ટી ટુ બ્રીથ ઓર રેસ્પિરેશન બરાબર. હવે CO2નું કોન્સન્ટ્રેશન થઈ જશે અંદર, તો મેઇનલી જીવવા માટે શું જરૂરી છે? સર્વાઈવલ માટે O2 બરાબર, સારો એવો O2 મતલબ. તો હવે એ કોન્સન્ટ્રેશન અંદર ચેન્જ થતું હશે બ્લડની અંદર, તો એના લીધે શું થઈ શકે છે? દેટ કોઝ ડિફિકલ્ટી ટુ બ્રીથ, ડિફિકલ્ટી ઇન બ્રીધિંગ અને રેસ્પિરેશન. ઓકે, નેક્સ્ટ ઇઝ ધ સિનેપ્સ એન્ડ ન્યુરો ટ્રાન્સમીટર. ઓકે, ધ સિનેપ્સ એન્ડ ન્યુરો ટ્રાન્સમીટર. સો વોટ ઇઝ સિનેપ્સ એન્ડ ન્યુરો ટ્રાન્સમીટર? ધ પોઈન્ટ્સ ઓફ કોન્ટેક્ટ એટ વિચ ઇમ્પલ્સિસ આર પાસ ફ્રોમ વન સેલ ટુ અનધર આર નોન એઝ ધ સિમ્ટેમેટિક ક્લેફ્ટ ઓર સિનેપ્સ. ઓકે, તો સિનેપ્સ શું છે? તો ધ પોઈન્ટ્સ ઓફ કોન્ટેક્ટ બરાબર, જે પોઈન્ટે કોન્ટેક્ટ થયો હશે, એટ વિચ ઇમ્પલ્સિસ આર પાસ બરાબર. હવે સપોઝ આપણે કોઈ જગ્યાએ ઊભા છીએ અને આપણને બાજુમાં કોઈ વ્યક્તિ આવીને ટચ કર્યું બરાબર, તો એ જે પોઈન્ટ છે કે ચલો તરત જ આપણને જે પોઈન્ટે ટચ થયું અને તરત બ્લિંક થયું બરાબર, તો એ ત્યાંનો જે ઇમ્પલ્સ હશે ને એ એક્ટિવ થશે બરાબર. એટલે દેટ ઇઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ એટ વિચ ઇમ્પલ્સિસ આર પાસ ફ્રોમ વન સેલ ટુ અનધર આર નોન એઝ સિમ્ટેમિક ક્લેફ્ટ ઓર સિનેપ્સ. ઓકે, હવે ન્યુરોન્સ દેટ ટ્રાન્સમિટ ઇમ્પલ્સિસ ટુ અધર ન્યુરોન્સ, ઓકે, ડુ નોટ એકચ્યુઅલી ટચ વન અનઅધર. હવે સિનેપ્સ શું છે? સો સિનેપ્સની અંદર શું છે? તો પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હશે. ઓકે, વેરેઝ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ હશે ફ્રોમ વન સેલ ટુ અનઅધર. ઓકે, જ્યારે ન્યુરોન્સની અંદર શું હશે? તો ટ્રાન્સમિટ ઇમ્પલ્સિસ, ઓકે, ટ્રાન્સમિટ ઇમ્પલ્સિસ હશે પણ એ શું હશે?
तो डू नॉट एक्चुअली टच वन अनदर, बराबर सिनेप्स नी अंदर एक बीजा साथे टच थसे, वन अनदर ने टच करसे, दैट इज सिनेप्स, बराबर। जारे न्यूरोन्स नी अंदर शू छे तो इम्पल्सिस तो ट्रांसमिट थाय छे पण एक बीजा ने टच नथी थता, ओके। द स्मॉल गैप ओर स्पेस बिट्वीन द एक्सॉन्स ऑफ वन न्यूरोन एंड द डेंड्राइट्स ओर सेल बॉडी ऑन द नेक्स्ट न्यूरोन इज कॉल्ड द सिनेप्स, ओके। तो सिनेप्स शू छे, तो एक तो स्मॉल गैप छे, राइट, अने आ जे स्पेस छे सानी सानी वच्चे छे, एक तो एक्सॉन हशे का तो वन न्यूरोन हशे का तो डेंड्राइट्स का तो सेल बॉडी हशे, ओके ओके। कयू कयू हशे, एक तो स्मॉल गैप हशे, बराबर सिनेप्स नी अंदर। सेकंड छे, हवे आ स्पेस छे सानी वच्चे हशे, तो बिट्वीन एक्सॉन्स वन न्यूरोन डेंड्रिट्स एंड सेल बॉडी, बराबर। ऑन द नेक्स्ट न्यूरोन इज कॉल्ड सिनेप्स, ओके। अ नर्व इम्पल्स कैन नॉट गो बेकवर्ड अक्रॉस ए सिनेप्स, हवे जे नर्व इम्पल्स आवतो हशे, बराबर, कई भी काम थयुं छे तो ए जे इम्पल्स आवतो हशे, बराबर, अ नर्व इम्पल्स कैन नॉट गो बेकवर्ड, ओके। शू थाय छे, कैन नॉट गो बेकवर्ड अक्रॉस अ सिनेप्स, मतलब ए बेकवर्ड नथी जातो, ओके। नेक्स्ट छे, द एक्सॉन टर्मिनल्स एट अ सिनेप्स कंटेन टाइनी वेसिकल्स ओर सेक्स कॉल्ड न्यूरो ट्रांसमीटर स्वेलिंग्स, बराबर। हवे आपणे जे स्ट्रक्चर ऑफ न्यूरोन्स भण्या हता एमां एक्सॉन टर्मिनल्स हतुं, ओके। तो जे एक्सॉन टर्मिनल्स छे ए शू कंटेन करे छे, तो टाइनी वेसिकल्स, ओके, ओर सेक्स, दैट इज कॉल्ड न्यूरो ट्रांसमीटर स्वेलिंग, ओके। दीज टाइनी स्वेलिंग्स आर फिल्ड विथ केमिकल्स नोन एज न्यूरो ट्रांसमीटर्स, हवे जे आ टाइनी स्वेलिंग्स हशे, बराबर, जे सेक हशे त्यां आगे टाइनी स्वेलिंग हशे, ए कोई केमिकल थी फिल्ड थयेलू हशे, मतलब ए गैप एम ज नहीं होय, एनी अंदर शू हशे तो फ्लूइड लाइक केमिकल्स हशे, राइट। तो ए केमिकल ने शू कहेवामां आवे छे, तो न्यूरो ट्रांसमीटर कहेवामां आवे छे। अने कयुं छे, जे केमिकल्स छे कया छे, एसिटाइल कोलाइन अने नोरएड्रेनालिन, ऑल्सो कॉल्ड नॉन एपिनेफ्रिन, ओके। कया छे, एक तो एसिटोकोलाइन अने नोरएड्रेनालिन एंड नोरएपिनेफ्रिन, ओके, जे न्यूरो ट्रांसमीटर्स जे छे केमिकल्स, बराबर, जे गैपनी अंदर, एने कया केमिकल ए कंसिस्ट करे छे न्यूरो ट्रांसमीटरनी अंदर, जे केमिकल्स छे कया छे, एसिटाइल कोलाइन अने नोरएड्रेनालिन, इट इज ऑल्सो कॉल्ड नोरएपिनेफ्रिन, ओके। द इम्पल्स इज चेन्ज्ड फ्रॉम एन इलेक्ट्रिकल इम्पल्स टू अ केमिकल इम्पल्स, ओके। तो क्या थी क्या चेन्ज थाय छे, तो इलेक्ट्रिकल इम्पल्स थी केमिकल इम्पल्स, हवे इलेक्ट्रिकल वे नी अंदर इम्पल्स थाय छे पण एक गैप सुधी पहोंचे छे त्यां आगे केमिकल छे, तो इलेक्ट्रिकल इम्पल्स द्वारा आयु हशे, बराबर, पछी एक केमिकल इम्पल्स नी अंदर चेन्ज थाय जातुं होय छे, ओके। नेक्स्ट छे, सिनेप्सिस आर द स्लोएस्ट पार्ट ऑफ दी नर्वस सीस्टम, जो सीनेप्स है केवो है, तो द स्लोएस्ट पार्ट, ओके, द नर्वस सीस्टम, जो नर्वस सीस्टम है एनो मेनली कयो पार्ट है, द स्लोएस्ट पार्ट। द एडवांटेज टू हेविंग मेनी न्यूरोन्स विथ गैप्स बिट्वीन देम इज दैट वी कैन कंट्रोल एंड रिसीव इन्फॉर्मेशन फ्रॉम डिफरंट पार्ट्स ऑफ दी बॉडी एट डिफरंट टाइम्स, ओके। हवे आ जे गैप है, बराबर, तो एनो मेन एडवांटेज शू छे, बराबर, तो घणा बधा न्यूरोन छे, बराबर, अने जे गैप छे तो एनो मेन एडवांटेज शू छे, तो आपणे अलग अलग टाइमे अने बॉडीना अलग अलग पार्टमांथी कंट्रोल अने रिसीव करी शके शू, तो इन्फॉर्मेशन, ओके। तो शू छे, तो मेन एडवांटेज कयो छे, एडवांटेज न्यूरोन्सनो मेन एडवांटेज शू छे अने गैपनो, तो कंट्रोल एंड रिसीव्स इन्फॉर्मेशन फ्रॉम डिफरंट पार्ट्स ऑफ द बॉडी एट डिफरंट टाइम्स, ओके, दैट इज द मेन एडवांटेज ऑफ न्यूरोन्स। द नंबर ऑफ सिनेप्सिस एसोसिएटेड विथ सेल बॉडी ऑफ द द नंबर ऑफ सिनेप्सिस एसोसिएटेड विथ ईच न्यूरोन वेरीज फ्रॉम 1000 फॉर अ सेल बॉडी ऑफ द स्पाइनल कॉर्ड
टू अप टू 10,000 फॉर सेल बॉडीज इन द ब्रेन. ओके, तो मेनली जो CNS सेंट्रल नर्वस सिस्टम मेनली शू कंसिस्ट करे छे, तो ब्रेन अने स्पाइनल कोड. बराबर, हवे एनी अंदर आ सिनेप्सिस छे, तो सिनेप्सिस नो सिनेप्सिस असोसिएटेड विथ साने छे, तो जे सिनेप्सिस छे ए साने साथे अटैच होय छे, तो न्यूरोन. बराबर, हवे आ न्यूरोन केवी रीतना हशे, तो स्पाइनल कोड थी जे ब्रेन हशे त्यां सुधी एना न्यूरोन्स वधी जाय छे. ओके, तो न्यूरोन वेरीज फ्रॉम 1,000 फॉर अ सेल बॉडी ऑफ द स्पाइनल कोड. बराबर, तो स्पाइनल कोड माटे केटला छे वेरीज, केटला होय छे न्यूरोन, तो 1,000, अने ब्रेन सुधीना केटला होय छे, तो 2 up to 10,000 फॉर सेल बॉडीज इन दी ब्रेन. ओके, स्पाइनल कोड माटेना सेल बॉडी 1,000, टू ब्रेन ना केटला होय छे 10,000 फॉर सेल बॉडीज. हवे मेन फंक्शन्स ऑफ सिनेप्स, वे जे सिनेप्स छे एनु मेन फंक्शन शू छे, तो ट्रांसमिट इम्पल्सिस फ्रॉम वन न्यूरोन टू अनदर न्यूरोन ओर टू एन इफेक्टर. ओके, શું છે, તો જે પણ ઇમ્પલ્સિસ છે એને શું કરે છે, ટ્રાન્સમિટ કરે છે, ટ્રાન્સફર કરે છે ઇમ્પલ્સિસ. બરાબર, ઇલેક્ટ્રિક વેની અંદર. તો ક્યાં આગળ સિનેપ્સિસ છે, તો વન ન્યુરોન ટુ અનધર ન્યુરોનની અંદર એ ટ્રાન્સફર કરે છે. જ્યારે ન્યુરોન્સની અંદર શું જોયું હતું આપણે, તો એ તો ઇમ્પલ્સિસ ટ્રાન્સફર તો કરે છે, બરાબર, પણ એકબીજા સાથે ટચ નથી. જ્યારે સિનેપ્સિસ શું છે, તો ઇમ્પલ્સિસ ટ્રાન્સફર કરે છે અને એક એકબીજાના ન્યુરોન સાથે એ અટેચ છે. ઓકે, સો ટુ ટ્રાન્સમિટ ઇમ્પલ્સિસ ફ્રોમ વન ન્યુરોન ટુ અનધર ન્યુરોન. ઓકે, ટુ કંટ્રોલ ધ ડાયરેક્શન ઓફ ધી ઇમ્પલ્સ. બરાબર, જે પણ ઇમ્પલ્સ કયા ડાયરેક્શનમાં જાય છે, લાઈક સેન્સરી ઓર્ગન ટુ સ્પાઇનલ કોડ એન્ડ બ્રેન, ધેન બ્રેન ટુ સ્પાઇનલ કોડ ટુ મસલ્સ એન્ડ ઓર્ગન્સ. ઓકે, ગઈકાલે આપણે સેશનમાં જોઈ ગયા હતા. ઓકે, આવી રીતના ઇમ્પલ્સિસ ટ્રાન્સફર થતા હોય છે, તો એને શું કરે છે, તો સિનેપ્સિસનું મેઇન ફંક્શન બીજું કયું છે, તો ટુ કંટ્રોલ ધી ડાયરેક્શન. જે પણ ઇમ્પલ્સિસ હશે એનું ડાયરેક્શનને કંટ્રોલ કરે છે. નેક્સ્ટ છે ટુ પ્રિવેન્ટ ઓવર સ્ટિમ્યુલેશન ઓફ ઇફેક્ટર્સ. બરાબર, શું પ્રિવેન્ટ કરે છે, ઓવર સ્ટિમ્યુલેશન. સર્ટેન કેમિકલ્સ કેન બ્લોક ધ ઇમ્પલ્સ. બરાબર, હવે લાઈક આજે આપણે કેમિકલ્સ જોઈ ગયા છીએ, ન્યુરો ટ્રાન્સમિટર, જે ગેપની અંદર ન્યુરો ટ્રાન્સમિટર કેમિકલ્સ હોય છે. બરાબર, દેટ ઇઝ એસિટાઇલ કોલાઇન અને નોરેડ્રીનાલિન. ઓકે, હવે આજે એસિટાઇલ કોલાઇન અને નોરેડ્રીનાલિન જે કેમિકલ્સ છે તો એ વધી જશે, તો એ શું કરશે, તો ઇમ્પલ્સિસને બ્લોક કરી દેશે. ઓકે, તો ધીસ ઇઝ વાય ડોક્ટર્સ પ્રિસ્ક્રાઇબ સર્ટેન ડ્રગ્સ ફોર પેઇન રિલીફ. હવે જ્યારે કેમિકલ્સ વધી જશે એટલે અલ્ટિમેટલી બ્રેન અને સ્પાઇનલ કોડની અંદર શું જોવા મળશે, તો પેઇન થશે. ઓકે, હવે જ્યારે પેઇન થશે તો એના માટે ડૉક્ટર શું કરે છે, તો પ્રિસ્ક્રાઇબ પેઇન રિલીફ ડ્રગ પ્રિસ્ક્રાઇબ કરતા હોય છે. ઓકે, સો ઇન ટુડેસ સેશન વોટ વી હેવ સીન, ધ ફંક્શન્સ ઓફ નર્વસ સિસ્ટમ, દેટ ઇઝ સેન્સરી ફંક્શન, મોટર ફંક્શન્સ એન્ડ ઇન્ટ્રેગેટિવ ફંક્શન્સ. તો સેન્સરી ફંક્શન્સની અંદર શું હતું, તો જે રિસેપ્ટર હશે એ શું કરશે, તો ઇન્ફોર્મેશન ગેધર કરશે અને કેરી કરશે. ક્યાં સુધી, તો CNS સુધી. જ્યારે મોટર ફંક્શનની અંદર શું છે, તો ડિસિઝન્સ આર એક્ટેડ અપન ઇમ્પલ્સિસ. બરાબર, અને ઇન્ટ્રેગેટિવ ફંક્શનની અંદર શું છે, તો સેન્સેશન, મેમરી, થોટ અને ડિસિઝન છે. હવે છે એક્ઝોન્સ, તો મેઇનલી શાનું હોય છે, વ્હાઇટ મેટર અને ગ્રે મેટર. હવે વ્હાઇટ મેટર છે એ શું કન્ટેન કરે છે, માઇલિનેટેડ એક્ઝોન્સ અને કન્સિડર્ડ ફાઇબર ટ્રેક્સ. ગ્રે મેટરની અંદર છે કન્ટેન્ટ્સ અનમાઇલિનેટેડ સ્ટ્રક્ચર્સ, સેલ બોડીઝ અને ડેન્ડ્રાઇટ્સ. ઓકે, હવે છે નર્વ ઇમ્પલ્સિસ. ઓકે, તો જે નર્વ ઇમ્પલ્સિસ છે એ મેઇનલી આઉટસાઇડ ધી બોડી હોય છે અને ઇનસાઇડ ધી બોડી. હવે આઉટસાઇડ ધી બોડીની અંદર શું છે, તો ટચ, લાઇટ અને વેવ્સ, અને ઇનસાઇડ ધી બોડીની અંદર શું છે, તો ચેન્જ ઇન ધ કોન્સન્ટ્રેશન ઓફ CO2 ઇન ધી બ્લડ. ઓકે, હવે જો CO2નું કોન્સન્ટ્રેશન બ્લડની અંદર વેરીએશન આવશે, તો એના લીધે શું થશે, તો બ્રીધિંગ ડિફિકલ્ટી અને રેસ્પિરેટરી પ્રોબ્લેમ. ઓકે, હવે સિનેપ્સ અને ન્યુરો ટ્રાન્સમિટર. ઓકે, તો સિનેપ્સ શું છે, તો ધ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. બરાબર, જે પણ પોઈન્ટે કોન્ટેક્ટ થયો કે જેથી ઇમ્પલ્સિસ પાસ થશે, તો ફ્રોમ વન સેલ ટુ અનધર અને એકબીજા સાથે કેવા હશે, અટેચ હશે. ઓકે, જ્યારે ન્યુરોનની અંદર શું છે, તો ટ્રાન્સમિટ ઇમ્પલ્સ તો કરે છે પણ એકબીજા સાથે ટચ નહીં થાય. ઓકે, હવે સ્મોલ ગેપ હશે. બરાબર, એ બિટવીન સાની, તો એક્ઝોન ઓફ વન ન્યુરોન, પછી ડેન્ડ્રાઇટ્સ અને સેલ બોડી. બરાબર, ઓન ધી નેક્સ્ટ ન્યુરોન ઇઝ કોલ્ડ સિનેપ્સ. બરાબર, અને એક્ઝોન ટર્મિનલ્સ એટ અર સિનેપ્સ કન્ટેન્ટ ટાઇની વેસિકલ્સ. ઓકે, તો એક સેક હશે, એને શું કહેવાય, તો ન્યુરો ટ્રાન્સમિટર સ્વેલિંગ્સ. બરાબર, જે સેક્સ બનતો હશે એક્ઝોન ટર્મિનલ્સનું. બરાબર,
ત્યાં ગાડી શું હશે તો કેમિકલ્સ હશે. હવે કેમિકલ્સ કયા છે તો એસિટાઇલ કોલાઇન અને નોરેડ્રિનાલિન છે બરાબર. અને સિનેપ્સ શું છે તો સ્લોએસ્ટ પાર્ટ ઓફ ધી નર્વસ સિસ્ટમ છે ઓકે. અને એનો મેઇન એડવાન્ટેજ શું છે તો ઘણા એવા ન્યુરોન્સ હશે અને ગેપ છે બરાબર, તો એના લીધે શું થશે તો કેન કંટ્રોલ એન્ડ રિસીવ ઇન્ફોર્મેશન બરાબર. એ શું કરશે તો જે પણ ઇન્ફોર્મેશન હશે એને કંટ્રોલ અને રિસીવ કરી શકશે. તો ક્યાંથી? તો ફ્રોમ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ધી બોડી એટ ડિફરન્ટ ટાઈમ્સ ઓકે. હવે એનું મેઇન ફંક્શન શું છે તો સિનેપ્સનું, તો ટ્રાન્સમિટ ઇમ્પલ્સિસ ફ્રોમ વન ન્યુરોન ટુ અનધર ન્યુરોન. પછી છે ડાયરેક્શન ઓફ ધ ઇમ્પલ્સને એ શું કરે છે તો કંટ્રોલ, પ્રિવેન્ટ ઓવર સ્ટિમ્યુલેશન. અને સર્ટન કેમિકલ્સ કેન બ્લોક ધ ઇમ્પલ્સ બરાબર. હવે જે કેમિકલ્સ છે એ શું કરે છે તો ઇમ્પલ્સને બ્લોક કરી શકે છે. એના માટે ડૉક્ટર શું કરે છે તો પેઇન રિલીફ ડ્રગ્સને પ્રિસ્ક્રાઇબ કરે છે ઓકે. સો ટુડે આઈ એમ ગોઈંગ ટુ ફિનિશ ધીસ સેશન. ઇફ યુ હેવ એની કાઇન્ડ ઓફ ડાઉટ યુ કેન કોન્ટેક્ટ મી ઓકે. બાય.